जय श्री कृष्ण बाल मित्रों, निर्मा दोसाड़ा परिवार आपनु हार्दिक स्वागत करे छे। आजे धोरण 3 विषय कलशोर, एमा आपणे पाठ 4 भणता हता, एनो वीडियो नंबर 2 आजे भणवानो छे। पाठ 4 સસલાની પાછળ કૂતરું, બરોબર, એનો વિડીયો નંબર 2 આજે આપણે ભણવાનો છે। પાના નંબર 52 ઉપર, મારી સાથે પાના નંબર 52 ઉપર કલસોર ખોલો, જુઓ એમાં શું આપ્યું છે। શબ્દ ચિત્ર ઓળખો અને શબ્દ લખો। તો બાલ મિત્રો, આપણને આ બધા ચિત્ર આપેલા છે, જોયું તમે, જોયા ને બધા ચિત્રો। હવે આપણે એને ઓળખવાના છે અને નામ લખવાના છે। તો પહેલા ચિત્ર ઉપર ધ્યાન કરો, જુઓ શું છે આ પહેલું ચિત્ર, તમને શું દેખાય છે, કોઈ ફૂલ જેવું દેખાય છે। તો ચલો આપણે જોઈએ, જો અહીંયા મારી સાથે જુઓ, બને કાનો બા ર મા સી, બરોબર, અહીંયા 12 માસીનું ફૂલ આપેલું છે, બરોબર ને। ત્યાર પછી અહીંયા આગળ તમને નાક જેવું ચિત્ર દેખાય છે, તો મારી સાથે ચલો લખો, જુઓ ના ક, બરોબર। તમે નીચે અહીંયા 1 2 3 નંબર આપી લખતા રહેજો, બરોબર। હવે તમને અહીંયા બગલાનું ચિત્ર દેખાતું હશે, દેખાય છે બગલો, તો ચલો આપણે જોઈએ। બ ગ લો, બરોબર, બગલો દેખાય છે ને। ત્યાર પછી આપણને અહીંયા ગાડી આપી છે, જો ગાડી લખેલું છે, શું લખેલું છે, ગા ડી, બરોબર। ત્યાર પછી અહીંયા આપણને આંખ દેખાય છે, તો આપણે આંખનું ચિત્ર લખીશું, આ ખ, બરોબર। ત્યાર પછી અહીંયા આપણને એક ઝાડ જેવું દેખાય છે, તો આપણે ઝાડનું ચિત્રમાં ઝાડ લખીશું, જા ડ, બરોબર। ત્યાર પછી આપણને અહીંયા ધજા દેખાય છે, તો આપણે ધજા લખીશું, ધ જા, બરોબર। ત્યાર પછી અહીંયા આપણને દડાનું ચિત્ર આપ્યું છે, તો આપણે દડો લખીશું, બરોબર। ત્યાર પછી આપણને અહીંયા ટિફિન જેવું દેખાય છે, જો દેખાય છે ને ઊભું, તો આપણે એમાં ટિફિન લખવાનું છે, ટી ફી અને ન, બરોબર। તો આ રીતના આપણે શબ્દ ઓળખવાના છે અને અહીંયા નીચે બધા શબ્દો આપણે લખવાના છે। તો મારી સાથે અહીંયા લખો, જુઓ, બરોબર। ત્યાર પછી પાના નંબર 53 ઉપર ખોલો, જુઓ એમાં શું લખ્યું છે। વાક્ય ચિત્ર વાંચો અને વાક્યનું અનુલેખન કરો, એટલે કે આપણે અનુલેખન એટલે જોઈ જોઈને લખવાનું છે। તો મારી સાથે જુઓ, પહેલાં શું આપ્યું છે, દૂધ મને શક્તિ આપે છે, તો ક્યાં લખ્યું છે, જુઓ જુઓ આવી રહ્યું, દૂધ મને શક્તિ આપે છે, તો અહીંયા એક વાક્ય કરીને આપણે લખીશું। ત્યાર પછી બીજું વાક્ય, દૂધ પીવો સ્વચ્છ રહો સ્વસ્થ રહો, જો આવ્યું વાક્ય, બરોબર, તો એ નંબર 2 આપો। ત્યાર પછી ત્રીજું, હું રોજ દૂધ પીવું છું, બરોબર, ચોથું વાક્ય, ત્રીજું વાક્ય કયું છે, મને હળદરવાળું દૂધ ભાવે છે, બરોબર। ત્યાર પછી પાંચમું વાક્ય, દૂધ શક્તિદાયક છે। આ રીતના આડાવળી વાક્ય હોય તો આપણે સરખા ગોઠવીને લખવાના છે। ત્યાર પછી નીચે આપણને આ તમને ઘર જેવું દેખાય છે, જુઓ મારી સાથે કેવું સરસ ઘર છે, આ બારી દેખાય છે ને આ ઘર, તો આપણે એમાં લખીશું, પહેલું વાક્ય કયું છે, કે મમ્મી મમ્મીનું ઘર પપ્પાનું ઘર, તો એ રીતના આપણે અહીંયા લખવાનું છે, મમ્મીનું ઘર પપ્પાનું ઘર। પછી શું લખ્યું છે, નાના મોટા સૌ બધાનું ઘર, જુઓ જુઓ વાંચો જુઓ, એને નંબર 2 આપો। પછી ત્રીજું વાક્ય કયું લખ્યું છે, ઘર ટાટ તડકા અને વરસાદ સામે રક્ષણ આપે છે। ત્યાર પછી ચોથું વાક્ય, ઘરના ઘરમાં પરિવારમાં બધા સભ્યો રહે છે,
तो आयरू वाक्य बराबर ई पण लखो। चलो एनी पछीनो वाक्य, मारा घर में एक मोटी अने खुली बारी छे। जो अहीं थी बराबर। त्यार पछीनो वाक्य, मारा दोस्त अने मेहमानों ने मारा घरे आवुं गमे छे। तो अहीं आगळ आपणे लखशुं, दोस्त अने मेहमानों ने मारी घरे आवुं गमे छे। અને છેલ્લું વાક્ય શું લખશું, રમવાનું જમવાનું અને વહાલ કરવાની જગ્યા મારું ઘર। બરોબર, આ રીતના વાક્યો તમે લખજો। બરોબર, જોઈ જોઈને તમારે લખવાના છે। ત્યાર પછી પાના નંબર 54 ઉપર જુઓ, જો શું આપ્યું છે આપણને કે ખોટા વાક્ય ઉપર ચેકો મારો। તો મારી સાથે જુઓ, જો એમાં પહેલું વાક્ય કયું છે, જોર્જે કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે। તો આપણને કા ળ ગ આપેલું છે તો ઈ વાક્ય ખોટું છે, એટલે આપણે એની ઉપર ચેકો મારી દઈશું। ત્યાર પછી છે દાદા રકાબીમાં કોફી પીવે। બરાબર, તો અહીંયા આપ્યું છે રબાકી, તો રબાકી ખોટું વાક્ય છે, તો આપણે એની ઉપર ચેકો મારી દઈશું। પેન્સિલથી લખેલું ભૂસી શકાય છે, તો અહીંયા પેન્સિલ લખ્યું છે તો ઈ વાક્ય થોડુંક ખોટું છે, એટલે આપણે એની ઉપર ચેકો મારી દઈશું। ત્યાર પછી છે મેઘાએ લાલ રંગના ફુગ્ગા ફૂલાવ્યા। કોણે ફૂલાવ્યા, મેઘાએ। બરાબર, કેવો રંગ લાલ રંગના, તો રંગના એટલે ખોટું વાક્ય, એટલે આપણે એની ઉપર ચેકો મારીશું। પછી છે અજગર ઝાડને વીંટળાઈ ગયો, અને સ્ટાર્ટિંગમાં શું આપ્યું છે, અગર જલ લખ્યું, એટલે એ એટલું શબ્દ ખોટો છે, તો આપણે લખીશું અજગર ઝાડને વીંટળાઈ ગયો। ત્યાર પછી છઠ્ઠું વાક્ય, વાળ કાપવા વાળંદ પાસે જવું પડે, તો ખોટું વાક્યમાં શું આવે, વાણંદ। બરાબર, સાચું વાળંદ આવે। ત્યાર પછી સાતમું વાક્ય કયું છે, ફિરદોસ નમૂના પ્રમાણે કાગળનો પંખો બનાવે છે, તો ખોટું ખોટા શબ્દ કયા કયા છે, પ્રમાણે અને બવાને। બરાબર, એટલે આપણે એની ઉપર ચેકો મારીશું। ત્યાર પછી છે છ શ્વાસો શ્વાસ, તો ઈ વાક્ય ખોટું છે, તો સાચું કયું આવે, શ્વાસો શ્વાસ બોલવામાં તકલીફ પડે છે, પણ તકલીફ આવે નહીં, એટલે એની ઉપર ચેકો મારજો। ત્યાર પછી છે અહીં અલગ રંગના કાગળના ટુકડા ચોટા ડો, તો કયા કયા શબ્દ ખોટા છે, તો અગલ, અગલ શબ્દ ખોટો છે, અને ચોડા ટો, તો ઈ વાક્ય, ઈ શબ્દ ખોટો છે, ચોટાડો આવે। બરાબર, ત્યાર પછી છે દસમું, જલેબી સાથે ફાફડા ખવાય, તો જબેલી અને ફાડકા ઈ બંને વાક્ય શબ્દ ખોટા છે, તો આપણે એની ઉપર ચેકો મારીશું। મેં ગરમા ગરમ દૂધ પીધું, તો અહીંયા પહેલાં લખીશું ગરમા ગમર, એટલે ઈ શબ્દ ખોટો છે, એટલે એને ચેકો મારીશું, અને દૂધ શબ્દ સાચો છે, દધુ ખોટો છે, એટલે એ શબ્દ ઉપર ચેકો મારીશું। બરાબર મારા મિત્રો, જે રીતના મેં ચેકા માર્યા છે એ રીતના ચેકા મારીને તમે વાક્ય સમજો। બરાબર, ત્યાર પછી આપણને અહીં આગળ શું કીધું છે, જુઓ શીખો બનાવો અને કહો, વર્ગખંડમાં અંધારું કરી ટોચ વડે ડસ્ટર હાથ આંગળા પુસ્તક ચોકની મદદથી પડછાયો બનાવો। બરાબર, હવે તમારે બાળ મિત્રો આમાં શું છે, નીચે લખ્યું છે કે તમારા મમ્મી પપ્પા તેમજ બીજા વડીલોની મદદથી ઘરે પડછાયા બનાવો, તો અહીંયા કેવા બધા હાથના પડછાયા આપણને આપ્યા છે, તો તમે ઘરે જ બનાવશો ને, જો આ બે હાથ ભેગા કરો ને તો આવી રીતના કરોળિયા જેવું બને। પછી જો અહીંયા આગળ આપણને પક્ષી દેખાય છે, પછી અહીંયા આપણને સસરું એટલે કે પ્રાણી જેવું દેખાય છે, બરાબર, પછી અહીંયા આપણને ઘોડા જેવું દેખાય છે। તો બાળમિત્રો, આ બધું તમારે ઘરે રાત્રે તમે સુવા ટાઈમે લાઇટ બંધ કરી દેવાની, મોબાઈલની લાઇટ રાખો કા પછી ટોર્ચ રાખજો, બરાબર, અને તમારા હાથ આવી રીતના બધા ગોઠવજો, ગોઠવ્યા પછી તમે અનુમાન કરીને જોજો કે શું બન્યું છે। આ વાતચીત આપણે વર્ગઘરમાં ચર્ચા કરીશું, બરાબર બાળમિત્રો, તો આ પ્રવૃત્તિ ઘરે કરશો ને રાત્રે। જય શ્રી કૃષ્ણ બાળમિત્રો।